ती પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને 25 વર્ષ પૂર્ણ થતા તેમની સિલ્વર જ્યુબેલી પ્રસંગે સંસ્થા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। સિલ્વર જ્યુબેલી ઉજવણી અંગેના આયોજનની માહિતી અંગે સંસ્થા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની ઓફિસ ખાતે યોજાયેલા પત્રકાર પરિષદમાં સંસ્થાના પ્રમુખ અનિલ કારિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને 25 વર્ષ પૂરા થતા સિલ્વર જ્યુબેલીના ઉજવણીના કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી। પ્રમુખ અનિલ કારિયાએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની સ્થાપના 1998માં કરી અને 2023માં 25 વર્ષ પૂરા થવા આવ્યા છે। પોરબંદર ચેમ્બર દ્વારા 25 વર્ષથી જિલ્લા અને શહેરમાં ઔદ્યોગિક વિકાસ માટે તેમજ નવા ઉદ્યોગપતિઓને ટ્રેનિંગ આપવા જેવા અનેક કાર્યો કરેલ છે અને તે જ રીતે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની યુવા ચેમ્બર દ્વારા પણ અનેક ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવેલા છે। ત્યારે સંસ્થાના 25 વર્ષની આ યાત્રાના સિલ્વર જ્યુબેલી પ્રસંગે 22 જુલાઈના રોજ તાજાવાલા મહાજનવાડી ખાતે એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે। આજની આ પત્રકાર પરિષદ અમે એટલા માટે બોલાવી છે કે અમારી 22/6 શનિવારના દિવસે 22/7 શનિવારના દિવસે અમારી એજીએમ છે। 1998થી ચાલુ કરેલું ને આજે 1923 છે, 2023 25 વર્ષ પૂરા થયા છે એના માનમાં અમે સિલ્વર જ્યુબેલી ઉજવીએ છીએ ને બહુ ધામધૂમથી ઉજવી છે સિલ્વર જ્યુબેલી। ને એટલા માટે જ અમે પત્રકાર પરિષદ બોલાવી છે કે જેથી કરીને ગામ આખાને એજીએમની સિલ્વર જ્યુબેલીની બધી ખબર પડે। 1998થી ચાલુ કરીને અમે જે સૌથી પહેલી 1998માં ચાલુ કર્યું ને ત્યારે વાવાઝોડું આવ્યું ને એ હિસાબે આખી ચોપાટી ખેદાન બેદાન થઈ ગઈ હતી, કોઈની સમી કરતા નહીં, એક ઓછામાં ઓછા મહિનો દી નીકળી ગયો હતો। તે દિવસે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરે પહેલો પ્રોજેક્ટ એનો હાથમાં લીધો 1998ની અંદર ને એ ચોપાટી આ ખૂણેથી છે ટોલા ખૂણા લગી એ પછી આખા બ્લોક પાથરા રિલાયન્સના ફુવારેથી છેટ કનકાઈ માતાના મંદિર લગી ટોટલી જગ્યાએ બે સાઈડમાં ફૂટપાથરીમાં બ્લોક પાથરી આખું કરી, એ જ પ્રમાણે કમલા નહેરુ બાગથી બિરલા સાગર સુધી આખો સિમેન્ટ રોડ બનાવ્યો કોન્ક્રીટનો આખો, એ હજી આજની લગી નહોતો તૂટ્યો, એ હમણાં ધરાર આ બધા લોકો તોડ્યા। એવા તો અનેક પ્રોજેક્ટ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરે કર્યા છે, ગાંધીજીનો પ્રોજેક્ટ છે, ગાંધીજીને જે નાના નાના ફોટા હતા એના જે મોટા ફોટા કર્યા એકદમ 2.5 કેટલાના હતા કદું ભાઈ 20x30ના ફોટા કરીને એવા 250 ફોટા કરીને આખી ગેલેરી બનાવી, એનું ઉદઘાટન પણ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું ને એ ટાઈમે એ બોલ્યા હતા કે ચેમ્બરું આવું પણ કામ કરે છે। એટલે એ એક અમારી સિદ્ધિ છે મોટી। સીડીના કેમ્પટલા થાય છે, વર્ણાણા જીઆઈડીસી આખું ઊભું કર્યું જેની 6 લાખ મીટર જગ્યા હતી ને એ ફક્ત 75 રૂપિયાની અંદર આ ગામના ઉદ્યોગ માટેની આપી છે ને આજે વર્ણાણા ઉદ્યોગ છે ને ધમધમે છે સારામાં સારી બધી, એટલા ઉદ્યોગ આવી પડ્યા છે। હજી જીઆઈડીસી આપણે એક મ્યાણીની અંદર પણ કહી હતી પણ મ્યાણીની અંદર ડેવલપ ન થયું, સસીભાઈના હાથે ઓપનિંગ કરેલું હતું। અમારે અમે કહીએ ને તો ખરેખર અમારે ચડાવ ઉતર આવ્યો છે એનું કારણ છે કે અમારી જગ્યાએ પહેલાં જગ્યા જ નહોતી, મારી બિલ્ડિંગ એટલે મારી જગ્યાએ 300 ફૂટની જગ્યા હતી એની અંદર મેં ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઊભી કરી, પોલીસ ચેમ્બરની અંદર જે કોઈ હોય એનું નામ અમે નથી લેતા, એની યારે મનમેળ અમારે થતો નહીં, કોઈ પણ દાખલા તરીકે આવે કોઈ મોટા માણસ એની યારે મીટિંગ કરી એટલે પહેલી બાંધવાની વાતો ચાલુ થાય, પછી બાંધવાની વાતોને અમારે યારે કોઈ લક્ષ થતું નહીં, એટલે મેં ડિસ્ટ્રિક્ટ ચેમ્બર આખી નોખી ઊભી કરી ને અમારી ઓફિસ 300 ફૂટની જ ખાલી હતી। એ પછી ઘેડિયા સ્કૂલમાં અમે ગયા ત્યાં ભાડે રાખી હતી ને એ પછી અમને આજે 2700 ફૂટની આખી વેલ મેન્ટેન્સ ઓફિસ મળી છે કે આની અંદર કોઈ મંડપ સરીસરાનું કામ જ ના પડે, એસીથી માંડીને સ્કૂડસી માંડીને મંડપથી માંડીને બધું અમે અમારું પોતાનું ઊભું કર્યું છે। એટલે અડચણ તો ઘણી આવી પણ અમારી ઈમાનદારી ને અમારી ધગસ ને પદુભાઈ જેવા વિજનરી અમારી પાસે હતા ને એટલે અમને આ કંઈ અડચણ દેખાણી નહીં। માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટે અમારી બોડી જ ઊભું કર્યું, તેથી અમને આવી જ અડચણ આવી હતી, ખાલી ફક્ત 50-50 રૂપિયાની અંદર અમે ગામમાં ઉઘરાવતા 1000 જણા આગળ 50-50 રૂપિયા ઉઘરાવતા તે સ્મશાન હાલતું, આજે એ પણ અમારે કુદરતની દયા છે કે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર કે પૈસાની જરૂર ન પડે એટલું બધું અમારે આગળ બધું થઈ ગયું છે। આ બધું એક જ કારણથી થયું કે ફક્ત અમારી ઈમાનદારી ને અમારી બધાની બોડી પોઝિટિવ થિંકિંગથી કામ કરવાનું, તમારા જેવા પત્રકાર ભાઈઓ તમારા જેવા બધા ભાઈઓ ને હિસાબે અમારું આ ડેવલપિંગ થાય જ ને એનું મૂળ કારણ એક જ છે કે બધેથી સપોર્ટ અમને પૂરેપૂરા મળ્યા, અમે ઓનેસ્ટલી જ કામ કરીએ। હમણાં બાપભાઈ બોખીરી અમને બસ આપી, કેતન ગજર અમને એક બસ એમને આપી હતી, એટલે બાપભાઈ કે અનિલભાઈ એક ત્રીજી બસ છે મારી તમને આપું, મેં કીધું બાપભાઈ એક કામ કરો તમે ત્રીજી બસ અમને ના આપો પણ છાયામાં મૂકો ને તો અમારે જ્યાં લેવા જવી પડે ને
એ અમારાથી કે ન લેવા જાય, તમારે જ્યાંથી ત્યાંથી આખો છાયા વિસ્તાર રતનપુર ને બધું આવી જાય. તો કનીરભાઈ સાચું પૂછું તો એ કે તમે જે મેનેજમેન્ટ કરો છો ને એ અમે મેનેજમેન્ટ નહીં કરીએ. કે મારે બીજે વર્ષે મારી બસ એ કે ભાંગીને ભૂકો થઈ જાય. તમે આજ 15 વર્ષે પણ કેતન ગજેની બસ હલાવો છે. પોરબંદરનો ઔદ્યોગિક વિકાસ તમે જુઓ દિવસે 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 ઘટતો જાય છે. ફિશરીઝ ઉદ્યોગને જો તમે બાદ કરો, હાથી સિમેન્ટને અને સૌરાષ્ટ્ર કેમિકલ્સને બાદ કરો, તો આપણા આ શહેર અને જિલ્લામાં મોટા ઉદ્યોગો એક પણ નથી. આ માટે અમે લોકોએ એક પ્રયોગ એવો ચાલુ કર્યો છે, મોટો પ્રોજેક્ટ. એના માટે અમે લોકોએ બ્રોશરો બનાવ્યા છે. બ્રોશરોની અંદર પોરબંદરના પ્લસ પોઈન્ટ, 20 પ્લસ પોઈન્ટ છે. જામનગર, રાજકોટ, જૂનાગઢ કોઈ પાસે નથી, એટલે આપણી પાસે પ્લસ પોઈન્ટ છે. આ બધા અમે હાઇલાઇટ કર્યા એની અંદર. આ બ્રોશરો 350 કોપી અમે લોકોએ પ્રોસ્પેક્ટિવ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને અમે મોકલી, 700 ઈમેલ કર્યા છે. હવે લોકસભા ચાલુ થશે એટલે અમે લોકો રાજનાથસિંહને મળવા માટે અને વૈષ્ણવ સાહેબજી છે રેલવે ડિપાર્ટમેન્ટમાં એને મળી અને પોરબંદરમાં 15-20 હજાર કરોડનો મોટો પ્રોજેક્ટ આવે એના માટેના અમારો પ્રયત્ન ચાલે છે. જો આવો મોટો ઉદ્યોગ આવી જાય આપણા ગામમાં તો મોટામાં મોટો ફાયદો છે કે એના આધારે 100-200 નવા ઇન્સિલરી ઉદ્યોગો ચાલુ થઈ જાય. પોરબંદર આપણું છેવાડાનું ગામ છે એટલે કાચો માલ લઈ આવવો એનો ખર્ચો લાગે અને પાકો માલ વેચવા જવાનો ખર્ચો લાગે. આ શક્યતાને કારણે હું માનું છું ત્યાં સુધી આ ગામની અંદર આપણે ઉદ્યોગોની શક્યતા બહુ ઓછી થઈ છે. માણસો માને છે કે પોરબંદર મિનરલ ઉદ્યોગ માટે બહુ સારું છે, પણ આ એક માન્યતા ખોટી છે. કારણ કે મિનરલ ઉદ્યોગો માટે કોઈ ચાન્સ નથી. હવે કોઈ લાઇમસ્ટોનમાંથી ચૂનો બનાવે તો ચૂનો કોઈ વાપરતા જ નથી. હવે તો બીજી કઈ આઈટમ બનાવે, બીજી કોઈ આઈટમ લેવા તો એના ખર્ચાઓ વધી જાય. લોકલ આપણને આઈટમ કાંઈ ન મળે, પણ ડિફેન્સ અને રેલવે એક એવા ડિપાર્ટમેન્ટ છે કે જેને એને કોસ્ટ સાથે બહુ પ્રોબ્લેમ આવતા નથી અને એની અંદર નાપાર વગરના ઉદ્યોગો આવે છે. અને આપણે કદાચ ખ્યાલ હશે કે માનનીય નરેન્દ્રભાઈશ્રીએ એ પણ જાણ કર્યું છે કે જાહેર કર્યું છે કે દર જિલ્લામાં એક એક જિલ્લામાં એક એક ઉદ્યોગ મોટો હોવો જોઈએ. તો એ આશા અમે માનીએ છીએ કે અમે પણ આ મોટો એક ઉદ્યોગ લેવી શકીએ તો એના આધારે આપણો પોરબંદરનો સારો વિકાસ થઈ શકે, આવી અમારી ભાવના છે. અમે અને અમારી મહેનત એના માટે ચાલે છે અત્યારે.